नमस्कार अने आ वीडियो जोवा माटे सौ प्रथम आभार, कारण के आ वीडियो एक ए रीतनो वीडियो बनवा जई रह्यो छे जेनाथी तमने जाणवानुं मळशे अने ए कोई नानी जानकारी आपने नथी मळवानी। 1985 ना इलेक्ट्रॉनिक अने टेलिकम्युनिकेशन ना मास्टर गोल्ड मेडलिस्ट अने ईसरो ना डिरेक्टर निलेश सर आपणी जोड़े छे અને એ કોન્સેપ્ટ લઈને આવ્યા છે નવસારી જિલ્લામાં ગળથ હાઈસ્કૂલમાં। જે સ્પીસ ઓન વ્હીલ્સ નામનો એક કાર્યક્રમ હતો, વિવિધ શાળાના બાળકો અહીં આવી રહ્યા છે અને ચંદ્રયાન વિશેની માહિતીઓ તેમને અવગત કરવામાં આવી છે। ત્યાંના મોડેલ્સ બનાવવામાં આવે છે નાના નાના, અને ત્યાંના સ્કૂલના બાળકો જ એમને શીખવે છે। આપણે આવી આજે વિભૂતિને મળવા જઈ રહ્યા છીએ અને આપણે આશીર્વાદરૂપ ગણી શકાય કે આ માધ્યમો દ્વારા હવે દરેક બાળકો નવસારીના ખૂણે ખૂણાના આપણા 2.5 લાખ વ્યુઅર્સો જાણશે કે ઈસરો કઈ રીતના કામ કરે છે, અને એનો ફાળો આપણા નિલેશભાઈને પણ થોડો અંશે જાય છે। નિલેશભાઈ, આપનું સ્વાગત છે વાસ્તવિકતા પર। ઈસરોની સફર વિશે થોડીક તમારી માહિતી આપો। ઈસરો વિશે જી તમારી સફર ઈસરો મારી સફર ઈસરોમાં બરાબર તો ઈસરોમાં એટલે કે મેં તો આપે જેમ જણાવ્યું કે બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અમદાવાદની જાણીતી LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, જે એ વખતે ગુજરાત યુનિવર્સિટી જોડે એફિલિએટેડ હતી, એમાંથી મેં એન્જિનિયરિંગ કર્યું અને નસીબ જોગે મને ગોલ્ડ મેડલ મળ્યો હતો, ફર્સ્ટ રેન્ક આવ્યો હતો એટલે। અને એ પછી ઈસરોનું ઇન્ટરવ્યૂ નીકળ્યા હતા તો એમાં મારે એપિયર થવાનું હતું બોમ્બેમાં, એકચ્યુઅલી કે બોમ્બે નજીક। એ વખતે ઈસરોની સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ હતી, એની સ્થાનિક રિક્રુટમેન્ટ નહોતી જી, અને ઈસરોના એટલે હોલ ઈસરોના સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટમાં બોમ્બે જવાનું હતું, પણ એ વખતે અમારી એક્ઝામ હોવાને લીધે મને પછી દિલ્હીનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું। એટલે દિલ્હી હું, મને યાદ છે એ દિવસ 30મી જાન્યુઆરી 1986ના દિવસે હું ત્યાં એપિયર થયો હતો, 1985 કે વખતે હું લાસ્ટ સેમિસ્ટરમાં હતો એટલે એ લોકો એલાવ કર્યા હતા લાસ્ટ સેમિસ્ટરમાં જે ભણતા હોય સ્ટુડન્ટોને, અને ત્યાં આગળ બધા સ્ટુડન્ટ આમ જે અપીર થયા હતા અહીંથી LD એન્જિનિયરિંગ કોલેજ, એમાંથી ખાલી મને જ સિલેક્ટ કરવામાં આવ્યો હતો। અને અહીંયા ઈસરો અમદાવાદ ખાતે સાયન્ટિસ્ટ એન્જિનિયર એ વખતે SB પદવી મને મળી હતી, પણ એ પછી અમારું જે એન્જિનિયરિંગ છે એ થોડું લંબાઈ ગયું હતું એ વખતે, અનામત આંદોલન ચાલતું હતું એને લીધે, એટલે પછી મેં એક્સટેન્શન લીધું અને February 1986 ઈસરો અમદાવાદ ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સેટેલાઇટ કેમ્પસ ખાતે મેં ત્યાં આગળ વિધિવત ઈસરોમાં પ્રયાણ કર્યું અને ત્યાં જોડાયો, અને ત્યારથી લઈને આજથી લગભગ 37.5 વર્ષ સુધી અવિરત સેવા ત્યાં આપી છે, અને મને અલગ અલગ સોપાનુસાર કરીને અલગ અલગ પ્રોજેક્ટોમાં કામ કરીને આખરે હું 2021 1 જાન્યુઆરીએ ત્યાંના નિદેશક અથવા તો ડાયરેક્ટરના પદે પહોંચી શક્યો છું। તો એ આજથી મારી ઈસરોની સફર, એ દરમિયાન ઘણા પ્રોજેક્ટો પર કામ કર્યું જેમાં મુખ્યત્વે રડાર રિમોટ સેન્સિંગ રિલેટેડ, જે ઈસરોના મેઇન પહેલી રડાર બની હતી આપણા ઇતિહાસમાં, ભારતના સ્પેસ ઇતિહાસમાં, એમાં મેં ભાગ ભજવ્યો હતો, અને એ પછી તો ઘણા બધા રડાર કાર્યક્રમોમાં, એ પછી સેટેલાઇટ નેવિગેશન અને કોમ્યુનિકેશનના પ્રોજેક્ટમાં, એની એપ્લિકેશનના પ્રોજેક્ટમાં, અને પછી છેલ્લે એસોસિએટ ડાયરેક્ટર તરીકે અમદાવાદ કેન્દ્રના, અને પછી ડાયરેક્ટર તરીકે મેં સેવાઓ આપી છે। તો આ મારી ટૂંકી સફર, ટૂંકમાં જ મેં જણાવ્યું એ ઈસરોની અત્યાર સુધીની સફર, કારણ કે અમે સાહેબ તમારા ઇન્ટરવ્યુ પહેલાં તમારા વિશે રિસર્ચ કર્યું ને એના માટે 4 કલાક ઓછા પડે। હવે એક મેઇન જે નાગરિકો જાણવા માગે છે નવસારીના, કે આ ચંદ્રયાન જે એક બેન્ચ માર્ક આપણો પ્રોજેક્ટ રહ્યો ઇન્ડિયાનો, આની આગળ તમારી જે ટીમ છે એની મહેનત કેટલી હતી, શું હતી મેઇન, એમ કયા પોઈન્ટ ઉપર એની મહેનત હતી? જેવું કે આપને તો ખ્યાલ જ હશે ને, જે અત્યાર સુધી અમે વારે ઘડી જણાવી બી ચૂક્યા છે કે ચંદ્રયાન જે આખો પ્રોજેક્ટ, જે શરૂઆત આપણે ચંદ્રયાન 1 થી કરી હતી, 2008 લોન્ચ કર્યો હતો, એ પછી 2019 2 લોન્ચ કર્યો હતો, અને એમાં બે એ પ્રોજેક્ટમાં ઓર્બિટર કે જે સેટેલાઇટ ચંદ્રની આજુબાજુ આપણે ફરતા મૂક્યા હતા એ તો સારી રીતે કાર્ય કર્યું, ચંદ્રયાન 1 પણ ચંદ્રયાન 2 પણ। ચંદ્રયાન 2 જે બીજો ભાગ હતો લેન્ડરનો, સોફ્ટ લેન્ડિંગનો, એ નિષ્ફળ ગયા હતા, આપણે સફળ ઉતરાણ કરી નહોતા શક્યા, એટલે ચંદ્રયાન 3 નિર્માણ તરત જ શરૂ કરવામાં આવ્યું 2019 નિષ્ફળતા મળ્યા પછી,
અને 2023માં અમે તૈયાર થઈ ગયા ફરી લોન્ચ કરવા માટે ચંદ્રયાન 3. અને એ દરમિયાન 2 વર્ષ તો આપણને ખ્યાલ છે કે આપણે કોવિડમાં ગુમાવ્યા હતા અલગ અલગ કારણોસર. એટલે એ વખતે કાર્યક્રમ બહુ સારી રીતે ચાલી શકતો નહોતો કે કોવિડની મુશ્કેલી આખા ભારતને આખા વિશ્વને નડી હતી, તો આપને ખ્યાલ જ છે. તો એ રીતે જોઈએ તો આ બહુ સારી સફળતા ગણાય 4 વર્ષમાં આખો પ્રોજેક્ટ તૈયાર કરવાની. પણ મેં જણાવ્યું એમ કે આખો જે પ્રયાસ હતો ચંદ્રયાન 3નો અને એ પહેલાં ચંદ્રયાન 2નો પણ, તેમાં આખી ટીમ ઇસરોનો ફાળો છે એમાં. એટલે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ કે એક ટીમનો ફાળો નથી આ. જો કે અમે દરેક પ્રોજેક્ટ માટે અલગ અલગ પ્રોજેક્ટ ટીમ તો બનાવીએ છીએ, એટલે એક રીતે પ્રોજેક્ટ ટીમ તો હતી જ 200-250 માણસોની આખા ઇસરોની મળીને. અને એમાં અમદાવાદના અમારા 60-70 એન્જિનિયરો કે પ્રોજેક્ટ સહાયકો બી સામેલ હતા એમાં. એ તો પ્રોજેક્ટ ટીમની વાત હતી. પણ કોઈ બી પ્રોજેક્ટમાં અલગ અલગ કેન્દ્રોના અલગ અલગ બીજા સમૂહોનો પણ ફાળો હોય છે. જેવા કે ફેબ્રિકેશન કરનારા હોય, ટેસ્ટિંગ કરનારા હોય, ક્વોલિટી એશ્યોરન્સ કરનારા માણસ હોય, તો એ રીતે બધાનો જ ફાળો કોઈ દરેક પ્રોજેક્ટમાં હોતો જ હોય છે. તો એ રીતે જોઈએ તો અમદાવાદનો અમારા કેન્દ્રનો જે છે એમાં લગભગ 500 માણસો આમાં ઇન્વોલ્ડ હતા. અને અમદાવાદ કેન્દ્રનો ફાળો આ ટોટલ પ્રોજેક્ટમાં, જે મેં કીધું એમ આખો ઇસરોનો પ્રોજેક્ટ હતો અને ઇસરોનો સહિયારો પ્રયાસ હતો, એમાં પણ અમદાવાદનો ફાળો વિશેષ હતો. કેમ કે જેમ મેં જણાવ્યું કે એમાં અલગ અલગ પ્રણાલીઓ હતી અને જે લેન્ડિંગ ભાગ હતો, જે ગઈ વખતે આપણે સફળ નતા થઈ શક્યા, તો એમાં જે મુખ્ય ભાગ હતો એ મારા મત મુજબ અમદાવાદ કેન્દ્રએ ઘણો મોટો ફાળો એમાં ભજ્યો છે, જેને લીધે આપણે સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક કરી શક્યા. તો એ અંગે પછી હું આપને થોડી વાતો જણાવીશ કે કઈ રીતે અમદાવાદનું જે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ખાતે સ્થિત છે અને એમાં આપણા ઘણા ગુજરાતીઓ અને ખાસ કરીને અનાવિલો પણ કામ કરી રહ્યા છે, તો એમનો કઈ રીતે આ આખા પ્રોજેક્ટમાં વિશેષ ફાળો હતો આપણા અમદાવાદ કેન્દ્રનો. સાહેબ, એક વસ્તુ વધારે ગમી કે તમારી એજમાં તો સાહેબ ટેકનોલોજી પણ બહુ ઓછી હતી, ફોનો પણ નહીં હતા, તે છતાં તમે ઇસરોની સફર સુધી પહોંચ્યા, આટલી બધી સમુદ્રની એ ખેડી. અત્યારના બાળકોને સ્પેસ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટથી બધું શીખવવામાં આવી રહ્યું છે, આખું પ્રોજેક્ટ બતાવવામાં આવી રહ્યો છે, આની પાછળના ઇન્ટેન્શન શું, એમ શું કરવા માગી રહ્યું છે ઇસરો વિદ્યાર્થીઓને આટલું બધું બતાવીને, આખું ડેવલપ કરીને શું સફળતા મળશે ઇસરોના આના પછી? આપને જેમ કે ખ્યાલ જ હશે કે હું જ્યારે બી કોઈ આવું ઉદબોધન કરું છું ત્યારે પહેલી વાત એ કરું છું કે નાસા વિશે તો બધાને ખબર છે, આપણા બાળકોને પણ અને મોટાઓને પણ. એવી રીતે ઇસરો વિશે હવે લોકો જાણવા માંડ્યા છે થોડું, અને ખાસ કરીને ચંદ્રયાન 3ની સફળતા પહેલાં અને પછી પણ. પણ અમારું જે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર છે સેક, જે કે ઇસરોનો જ એક ભાગ છે, એના એ પર્ટિક્યુલર કેન્દ્રમાં શું થઈ રહ્યું છે એની વિશેની માહિતી મોટાભાગના લોકોને નથી હોતી. તો એ અંગેનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. અને ઓવરઓલ ઇસરોમાં પણ હવે ઇમ્ફેસિસ છે કે કઈ રીતે આઉટરીચ અને ટ્રેનિંગ, જેથી બાળકો અને સ્ટુડન્ટ્સોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એ વિશે રસ જાગૃત થાય, સ્પેસ વિશે જાણકારી વધે અને જાગૃતતા કેળવાય. અને લોકો જે ઘણા બાળકો આપણે વિજ્ઞાન અને ગણિતથી દૂર ભાગતા હોય છે, તો એમને પ્રોત્સાહન મળે, એમને મોટિવેશન મળે, તો એ અંગેના પ્રયાસો છે. અને એ દિશામાં હવે ઇસરોએ તો પોતાના કદમ ઉઠાવ્યા છે. અને ખાસ કરીને અમારું જે કેન્દ્ર છે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, એણે વિશેષ જેને કહેવાય સિરિયસનેસથી કે ગંભીરતાથી આ વાતને લીધી છે. અને મેં કીધું એમ કે ઇસરોનો પ્રચાર તો કરવાનો છે, સાથે સાથે અમારા અમદાવાદ કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે પણ લોકોને માહિતગાર કરવાનો છે. એટલે અમે આ આઉટરીચ અને ટ્રેનિંગ પોર્શન વધાર્યો છે. અને એમાં ખાસ કરીને ટાર્ગેટ જે ઓડિયન્સ છે અમારું એ વિદ્યાર્થીઓ છે, અને ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓમાં રસ જાગૃત થાય અને એમને વિશે સ્પેસ વિશે જાણકારી વધે, એ અમારા પ્રયાસ છે. જેથી કરીને પછી ઓટોમેટિક કોલેજ લેવલ પર એ જ્યારે આવશે ત્યારે એમનામાં ક્યુરિયોસિટી ડેવલપ થશે, અને પછી સ્પેસના સબ્જેક્ટ પણ એ લોકો ભણશે અને સ્પેસ વિશે આગળ બી વધશે. અને આપણે જે અહીંયા અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં કે ઇસરોમાં લોકો દાખલ બી થશે સ્પેસ સાયન્ટિસ્ટ તરીકે, વૈજ્ઞાનિક તરીકે, એન્જિનિયર તરીકે, જેથી કરીને અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓનું સંખ્યા વધે, એ મારો પ્રયાસ છે. સાહેબ, એક છેલ્લો એક લાસ્ટ ક્વેશ્ચન છે કે ચંદ્રયાન આપણે ઉપર પહોંચી ગયા, હવે ભારત શું આપશે આ પ્રોજેક્ટ દ્વારા, હવે ભારત શું આપશે, તમને શું એવી લાગે છે સફળતાઓ મળશે?
આપને ખ્યાલ હશે કે આપણો ભારતીય અવકાશ કાર્યક્રમ આપણા એક ગુજરાતી જ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ શરૂ કર્યો હતો. એ જ એના જે કહે છે એને ફાધર ઓફ સ્પેસ પ્રોગ્રામ ગણાય છે, પિતામહ ગણાય છે આપણા સ્પેસ પ્રોગ્રામના, અવકાશ પ્રોગ્રામના. તો વિક્રમ સારાભાઈએ જે શરૂઆત કરી હતી એ ગુજરાતી તરીકે, અને ત્યારે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ આપ ધ્યાનથી વાંચ્યું. એમણે કીધું હતું કે અમે આ સ્પેસ રિસર્ચ ટેકનોલોજી દ્વારા સમાજની અને સામાન્ય માણસની સેવા કરવા માગીએ છીએ. એટલે એ ઉદ્દેશથી આખો કાર્યક્રમ શરૂ થયો હતો. અને પછી એમણે એવું બી કહ્યું હતું કે અમે ડેવલપ કે એડવાન્સ કન્ટ્રીની જોડે સ્પર્ધામાં નથી, કે ક્યાં કે આપણે ચંદ્ર પર જવા માટે કે માર્સ ઉપર જવા, મંગળ પર જવા માટે કે માણસને સ્પેસમાં મોકલવા માટે અમે કોઈ સ્પર્ધામાં નથી વિકસિત દેશો સાથે. તો એ રીતે જોઈએ તો એ એવું કહેતા હતા કે આપણે આ ચંદ્રયાન, મંગળયાન, ગગનયાન જેવા પ્રોજેક્ટમાં ગંભીરતાથી વિચારીને પગ મૂકવો જોઈએ. પણ એ વખતની પરિસ્થિતિ અલગ હતી, અને એમણે જે કહ્યું હતું કે આપણે આપણી રીતે આ પ્રોગ્રામ ચલાવવાના છે, કોઈનું કોપી કરીને નહીં કે કોઈનું એ પગલે ચાલે નહીં એ લોકોના. એટલે એ રીતે અમે એને લીધું છે કે આ બધું હવે કરવું જરૂરી છે આજના સમયમાં, કે ભારતને એક આપણે સુપર પાવર કે જેને કે એક સફળ દેશ બનાવવો છે, એક પાવરફુલ દેશ બનાવવો છે, તો એ માટે આવી બધી ટેકનોલોજી હાસિલ કરવી જરૂરી છે. એટલે આ ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવા પ્રોજેક્ટ કરવા પડે છે અને કરવા જરૂરી છે. અને આ મેઇન આ ચંદ્રયાન પર એ તો મેઇન થયું. અને હવે ચંદ્રયાન અંગેની વાત કરું તો ચંદ્રયાન 3માં આપણે હવે સફળ થયા છે લેન્ડિંગ કરવા માટે. એટલે હવે જે નેચરલ કોન્સિક્વન્સ કહેવાય એનું એ છે કે હવે નેક્સ્ટ આપણે જ્યારે ચંદ્ર પર જઈશું ત્યારે ચંદ્ર પરથી ત્યાંની જમીન કે સોઇલ અને માટીના નમૂના અને ત્યાંના રોક્સના નમૂના એટલે કે પથ્થરોના નમૂના લાવીને પછી અહીંયા પૃથ્વી પર લાવીને એનું આપણે નિરીક્ષણ વિશ્લેષણ કરશું, જેથી આપણને ખ્યાલ આવે કે કઈ ટાઈપના મિનરલ્સ ત્યાં મળી શકશે, કે ત્યાં પાણી હોવાની શક્યતાઓ કેટલી છે, પાણી પેદા કરવાની શક્યતાઓ કેટલી છે. એટલે એ બધું આખું રોક સેમ્પલ, સોઇલ સેમ્પલને એનાલિસિસ, ડિટેલ એનાલિસિસ કર્યું. અત્યારે આપણે ત્યાં જઈને તો કર્યું અમુક પ્રશિક્ષણ કે વિશ્લેષણ, પણ એનાથી પૂરી માહિતી મળી શકશે નહીં. એટલે 14 દિવસનું મિશન હતું. હવે અહીંયા જો સેમ્પલ આપણે લાવીએ તો રિટર્ન સેમ્પલ જેને કહેવાય છે એ પ્રોજેક્ટ શરૂ થશે. એ સિવાય આપણે માણસને પૃથ્વીની બહાર એટલે કે અંતરિક્ષમાં મોકલવાનું છે, તો એ પ્રોજેક્ટનું કામ તો ચાલુ જ છે. મોદી સાહેબે એનાઉન્સ કર્યું હતું આપણા પ્રધાનમંત્રીશ્રીએ 2019માં કે ભારત 2022 સુધીમાં એટલે કે આપણા 75 વર્ષ પૂરા થશે ત્યારે માણસને સ્પેસમાં મોકલશે. પણ કોવિડ વચ્ચે આવી ગયું અને બીજી ઘણી મુશ્કેલીઓને લીધે અમે કરી શક્યા નથી, પણ એનું કાર્ય તો ચાલુ જ છે. એના માટેના પ્લેટફોર્મ તો રેડી, એનું બધું રેડી જ છે બધું. અને હવે લગભગ નેક્સ્ટ 1-2 વર્ષમાં આપણે માણસને પૃથ્વીની આજુબાજુ ફરતો કરી દઈશું, ભારતના માણસને અને ભારતના સેટેલાઇટ દ્વારા, ભારતની લોન્ચ વ્હીકલ દ્વારા. એટલે એ પ્રોગ્રામ તો આપણો ચાલુ જ છે, અને લગભગ 1-2 વર્ષમાં આપણું જે ધ્યેય નક્કી કર્યું છે એ પરિપૂર્ણ કરવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ અને કરીશું પણ. એ તો એક ભાગ થયો. અને હવે પછી જે એના પછીનું મિશન હશે આપણું, જે અમારા ચેરમેને બી એનાઉન્સ કર્યું છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવું જ આપણું એક સ્પેસ સ્ટેશન, ભારતીય સ્પેસ સ્ટેશન નાનું હશે પણ હશે ખરું. અને એ સિવાય મનુષ્યને ચંદ્ર પર મોકલવો, પછી મનુષ્યને આપણે એક તો જે માર્સમાં લેન્ડિંગ કરવું, પહેલાં તો લેન્ડર લેન્ડ કરાવવું મનુષ્ય રહિત અને પછી મનુષ્ય સહિત, તો આ બધા જે આપણા કાર્યક્રમો છે એ પ્રમાણે એ ક્રમ વાઇઝ એનું એ પાલન કરવામાં આવશે. પણ મેં કીધું એમ હજુ આ બધું કરતાં લગભગ 20-25 વર્ષ નીકળી જશે આપણને મિનિમમ, પણ તો બી તમને હોપ સાચું વિશે. પણ પહેલું જે કામ છે હવે ગગનયાનનું, જે મેં કીધું એમ માણસને પૃથ્વીની આજુબાજુ ફરતો કરવો આપણા ભારતીયને, જે પહેલાં રાકેશ શર્મા, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ એ લોકો તો જઈ આવ્યા છે, ભારતીયો જ હતા, પણ એ વિશ્વના બીજા દેશોના વાહનોમાં ગયા હતા કે લોન્ચ વ્હીકલમાં ગયા હતા. એને બદલે આપણો માણસ આપણા જ વ્હીકલ થ્રુ ઉપર જશે અને પછી સફળતાપૂર્વક, સેફલી, સુરક્ષાપૂર્વક નીચે પાછા એને લઈ આવીશું, એ અગત્યનું છે. તો એ અંગેના કાર્યક્રમો ચાલુ છે અને આ આપણા ભવિષ્યના મિશનો અંગેની માહિતી. તો આ હતા નિલેશભાઈ દેસાઈ, અને તમને જણાવ્યું કે એક આટલી મોટી ટીમ છે જે આપણા ભારતીય બાળકો ચંદ્ર સુધી જઈ શકે, મંગળ સુધી જઈ શકે તેના માટે આટલી બધી મહેનત દિવસ રાત કરી રહ્યા છે. અને તેમણે એક બહુ મહત્ત્વની બાબત કીધી કે આ બધા જે બાબતો છે તે સત્યતા પર જવા
એ પોસિબિલિટીઝ આવવા માટે હજુ 10-15-20 વર્ષ લાગશે, પણ આટલી ઉંમરે પણ તે આપણા બાળકો માટે ભવિષ્ય માટે હોપ્સ રાખી રહ્યા છે તે ખૂબ મહત્ત્વની બાબત કહેવાય. આવી વિભૂતિઓને મળવું, એમની જોડે વાતચીત કરવાની, આ બધી એમની વાતચીત આપણા સુધી પહોંચાડવા માટે અમે પોતાને ખૂબ આશીર્વાદરૂપ માનીએ છીએ. અને આપણે નિલેશભાઈની તબિયત માટે ખૂબ શુભકામનાઓ કરીએ છીએ. તેઓ ખૂબ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને ઈસરો માટે સારામાં સારા કાર્યો કરે. નવસારી ફરીને ફરી વખત આવે અને નવસારીના બાળકોને ઈસરો વિશેની, સ્પેસ વિશેની માહિતી આપતા રહે તેવી આપણે તેમને અભ્યર્થના પણ રાખીએ છીએ. ધન્યવાદ.